અમરેલીના કલેક્ટર અજય દયાળ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જી અજયભાઈ, અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, શું વધારે વિગત આપ પાસે, શું માહિતી આવી છે? એટલે હવે લોકો તરફથી એવું ફીડબેક મળે છે કે ભૂકંપનો આંચકો આવ્યો છે. મોસ્ટલી અમરેલી, સાવરકુંડલા, લીલીયા અને ધારી ચાર તાલુકામાંથી ફીડબેક મળ્યું છે. જ્યારે ફીડબેક મળ્યું તરત જ અમે ગાંધીનગર અને દિલ્હીના સંપર્ક કર્યો છે. અમે ડેટા મેળવી રહ્યા છે કેટલા સ્કેલનું ભૂકંપ હતો, પણ પ્રાથમિક માહિતી મુજબ લોકોને ફીલ થયું, પરંતુ કોઈ નુકસાની નથી. જી અજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ કોઈ નુકસાનીના અહેવાલ નથી. ધારીના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સાવરકુંડલા અને લીલીયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લોકો ઘરની બહાર દોડી આવ્યા. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો હાલ નુકસાનીના કોઈ અહેવાલ નથી. અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા. ધારીના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધારીથી 16 કિલોમીટર દૂર છે. અમરેલી, સાવરકુંડલા, ધારી, લીલીયામાં ભૂકંપના આંચકા અનુભવાયાનું પણ કલેક્ટરે જણાવ્યું. હાલ અત્યારે કોઈ નુકસાનીના અહેવાલ નથી. ભૂકંપનો આંચકા નો જે પ્રકારે અનુભવ થયો, લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધારીથી 16 કિલોમીટર દૂર નોંધાયેલું છે. તો કલેક્ટર સાથે પણ એબીપી અસ્મિતાએ વાતચીત કરી, ત્યારે કલેક્ટરનું કહેવું છે કે અમરેલી, સાવરકુંડલા, ધારી, લીલીયામાં ભૂકંપના આંચકા અનુભવાયા. લોકો તરફથી માહિતી જે તરત જ મળી, તરત જ અમે લોકોએ ગાંધીનગરનો સંપર્ક કર્યો હતો. હાલ અત્યારે સમગ્ર વિસ્તારમાંથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોઈ નુકસાનીના અહેવાલ સામે નથી આવ્યા. અમરેલીના ડીડીઓ પરિમલ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પરિમલભાઈ, ભૂકંપના આંચકા અમરેલીમાં અનુભવાયા છે, આપ પાસે શું વિગત? સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં માઇનોર અનુભવ ભૂકંપનો થયો છે. હાલમાં કોઈ નુકસાનીના કેવા કોઈ સમાચાર નથી. જી પરિમલભાઈ, આપ પાસેથી કઈ કઈ માહિતી સામે આવી છે? અમરેલીના કયા કયા વિસ્તારમાં આ પ્રકારે આંચકા અનુભવાયા? અમરેલી, સાવરકુંડલા અને લીલીયા ત્રણેય જગ્યાએ થોડો થોડો માઇનોર ભૂકંપનો અનુભવ થયેલો છે. જી પરિમલભાઈ, એવી કોઈ માહિતી સામે આવી ખરી કે કેટલા રિક્ટર સ્કેલનો આ ભૂકંપનો આંચકો હતો? નહીં, હજી એ માહિતી નથી અત્યારે મારી પાસે. જી કોઈ જાનહાનીના સમાચાર આપ સુધી પહોંચ્યા હોય? ના, નથી, એવી કોઈ જાનહાની નથી. નહીં, જી જી, અત્યાર સુધી એવા કોઈ સમાચાર નથી. જી હાજી. જી પરિમલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમરેલી, સાવરકુંડલા, ધારી, લીલીયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, લોકો ઘરની બહાર તોડી આવ્યા, શું વધારે વિગત ભૂકંપના આંચકા? ચોક્કસથી 5-18ના અરસામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયો છે. ત્યારે અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા, લીલીયા, અમરેલી, કુકાવાવ સહિત પંથકોની અંદર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારે જેબી અવાજ સાથે ધરતી ધ્રુજવા લાગી હતી અને લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. ત્યારે ખાંભા ગીરના જે મીતિયાળા સહિત આસપાસના જે ગીરના ગામડા છે તેમાં પણ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે સાવરકુંડલાના જીરા, સિમ્ર, સાવરકુંડલા શહેર, બાજડા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ આ ધરા ઝૂંઝી ઉઠી હતી. ત્યારે 5-58 જે પ્રમાણે ભૂકંપનો આંચકો આવ્યો છે તે મોટા ભાગના અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. જી જી હરેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સ્થાનિક પત્રકાર મહેન્દ્રભાઈ બગડા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્રભાઈ, અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, હાલ અત્યારે ત્યાંની સ્થિતિ શું જણાઈ રહી છે? હરેશ, જે રીતે કહ્યું ને કે આનો રિક્ટર સ્કેલ પર કદાચ એની તીવ્રતા ઓછી હતી, પરંતુ જે અવાજ થયો અને જે રીતે ધરતી ધ્રુજી, ઘણા બધા લોકો ડરી ગયા અને લોકો દિવાળીનું સમાર કામ કરતા હતા, કલર કામ કરતા હતા,
लोकोमें डर बेसी गयो के लोग घर की बहार आ गया घना बदा लोग केटलाक विस्तार में खूब मोटी तीव्रता अनुभव आयो केटलाक विस्तार में माइनोर परंतु हरेशे जे रीते कहू के लोग डरी गया घर की बहार दौड़ी गया कोई जानहानी नहीं लोग ने कोई नुकसान नहीं परंतु भूकंप थी लोग स्वाभाविक रीते जी रीते आप कच्छ भूज में 2002 में आयो त्यारबाद थी लोग डरी गया है लोग में भय तो है हाल स्थिति नॉर्मल से क्या जानहानी खबर नहीं परंतु अवाज जे अवाजनी तीव्रता थी एटले आम कहवा दिवाली पहला प्रकृति एक फटाकड़ो फोड़ी दीधो बहुत मोटो अवाज हतो अने केटलाक विस्तारों में तो एनी तीव्रता खूब मोटी थी लोग डरी गया छे। जी जी महेंद्र भाई हाल अत्यारे त्यानी स्थिति शुं जणाई रही छे? हाल नॉर्मल छे कोई जानहानी नथी कोई मकान नथी पड़ी गया मैं आपने कह्युं ने के दिवाली पे जे अवाज थयो एनाथी लोको गभराई गया अने घरनी बहार दौड़ी आव्या। जी महेंद्र भाई आप अमारी साथे जोड़ाया ते बदल आपनो आभार। तो अनेक लोग घरनी बहार दौड़ी आव्या हता मोटो धड़ाकाभेर अवाज आवता ज लोग डरी गया ने घरनी बहार दौड़ी आव्या हता। अमरेली शहर अने ग्राम्य विस्तार में भूकंपना आंचका अनुभवाया। अमरेली सावरकुंडला धारी लीलिया में भूकंपनो आंचको अनुभवायो छे। अत्यार सुधी में कोई जानहानिना अहेवाल नथी। भूकंपनो केन्द्र बिंदु धारीथी 16 किलोमीटर दूर नोंधायो। अमरेली जिल्लाना 3 तालुका में भूकंपना आंचका अनुभवाया। तो एबीपी अस्मिताए डीडीओ साथे पण वातचीत करी कलेक्टर साथे પણ વાતચીત કરી અને અમરેલીની શું સ્થિતિ છે તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે ડીડીઓ કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું કે હાલ અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો તાત્કાલિક ઘર બહાર દોડી આવ્યા હતા 5:16 આ ભૂકંપના આંચકા અનુભવાયા અમરેલી સાવરકુંડલા ધારી લીલિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપનું કેન્દ્રબિંદુ ધારીથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે તો અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે સ્થાનિક પત્રકાર પણ આપણી સાથે જોડાયા હતા જેઓ અમરેલીથી જ છે અને તેઓએ જણાવ્યું કે ધડાકાભેર અવાજ આવતા લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકો ગભરાઈ ગયા હતા પરંતુ રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી થોડી સેકન્ડ માટે અવાજની સાથે આંચકો અનુભવાયો હતો સંતોષકુમાર આપણી સાથે જોડાયા છે જેઓ સિનિયર સિસ્મોલોજિસ્ટ છે જી સંતોષભાઈ જે રીતે અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું વધારે વિગત આપને શું લાગી રહ્યું છે દેખીએ યે અર્થક્વેક કા મેગ્નિટ્યુડ રિક્ટર સ્કેલ પે 3.7 થા ઓર યે અર્થક્વેક બહોત લોગો ને ફીલ કિયા હોગા લેકિન યે અર્થક્વેક ઇતના બડા નહીં હે કે જિસસે કોઈ જાન માલ કો નુકસાન હો તો ઓર વહાં સે ઓર કોઈ જ્યાદા જાણકારી સામને આઈ હે नहीं नहीं हमारे पास उसके अलावा और अभी कोई जानकारी नहीं है। जी आपको क्या लगता है कौन कौन से रीजन हो सकते हैं इसके पीछे? नहीं भूकंप के देखिए बहुत सारे रीजन होते हैं लेकिन वहाँ पे छोटे छोटे बहुत सारे फॉल्ट पहले से ही एक्टिव हैं जो सौरासा रीजन है धारी के पास में और वहाँ पे बारिश के बाद में जब बहुत ज्यादा बारिश रहती है तो सौरासा रीजन में ऐसे छोटे भूकंप हमने पहले भी मापे हैं पहले भी देखे गए हैं और ये भी मानसून और हैवी बारिश आने के बाद ये भूकंप वहां पे आया है ऐसा लगता है। संतोष जी कोई नई कोई फॉल्ट लाइन पाई गई हो ऐसा कुछ हो सकता है? नहीं वहां पे ऐसी कोई नई फॉल्ट लाइन नहीं है एक्चुअली लेकिन वहां पे छोटे छोटे से बहुत लीनियामेंट्स बहुत है वहां पे छोटे छोटे फ्रैक्चर्स बहुत है तो उन्हीं में से कोई फ्रैक्चर एक्टिव होकर उसके ऊपर ये भूकंप आया ऐसा लगता है। हालांकि नुकसान की हमारे पास भी संतोष जी कोई खबर नहीं है लेकिन ये भी जानना था कि कच्छ के बाद हम लोग भूकंप को समझना शुरू किया है ऐसे में जानना था कि ये 4 के आसपास के मैग्नीट्यूड का भूकंप अर्थक्वेक है क्या आफ्टर शॉक भी आ सकते हैं उसके बाद हल्के झटके और भी हो सकते हैं? हाँ ये पॉसिबल है अभी इसका मैग्नीट्यूड लगभग 4 के आसपास है तो ये पॉसिबल है कि 3 मैग्नीट्यूड या उससे नीचे का वहाँ पे आफ्टर शॉक हो अगर इसको मेन शॉक बोला जाए। आपके हिसाब से एक इस प्रकार के भूकंप ये झटके हो सकते हैं लेकिन उसे जानहानि या बड़ी नुकसानी की कोई आशंका नहीं होती और नहीं, इस मैग्नीट्यूड पे कोई असर नहीं है नुकसान की कोई संभावना नहीं है और ये कोई फॉल्ट लाइन के चल के नहीं बल्कि बारिश ज्यादा होने के चल के हुई। हाँ बारिश चलने के बाद है लेकिन वहाँ पे कोई वेल नोन फॉल्ट नहीं है वहाँ पे छोटे छोटे फ्रैक्चर्स होंगे कोई वो फ्रैक्चर्स के अलॉन्ग कुछ एक्टिविटी ये देखी है। प्रमुख प्रमुख वजह बारिश बता सकते हैं कि ज्यादा बारिश हुई ये हो सकती है ये हो सकता है कि एक रीजन हो सकता है। बहुत बहुत शुक्रिया सर बहुत बहुत शुक्रिया संदीप जी।
तो अपनी साथ पूर्व धारासभ्य अमरीश नेर पण जोड़ाई चुक्या छे। जी अमरीश भाई, भूकंप ना आंचका अनुभवाय छे अमरेली में, कोई जानहानी ना समाचार आप सुधी पहुंचा छे खरी? थोड़ी वार पहला जे रीते जाणवा मळ्युं छे ए मुजब त्रण सुधीना अमुक विस्तारों में भूकंपना आंचका अनुभवाया छे, पण कोई जानहानी माली नुकसानीनी कोई हजी सुधी समाचार नथी। आमे जे प्रमाण रेक्टर स्केल 3 जे वात छे तो ए मुजब कोई नुकसानी वधु ना होई शके, पण एटलू चोक्कस के अचानक आवुं थवाथी लोकोमां क्यांक ने क्यांक भयनो माहोल, मोटी बिल्डिंगोथी बहार निकळवुं, सहेज जग्याए जवुं, एवी थोड़ी अफरातफड़ी कही शकाय, પણ બીજી કોઈ બાબત નથી। પણ ચોક્કસ એટલું કે આ વિસ્તારની અંદર ક્યારે બીજી ત્રીજી વાતોમાં કે થયું નથી, એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભયની સાથે કુતૂહલ પણ લોકોમાં જોવા મળે છે। ત્યાંનું કારણ શું, અને હમણાં જ હું જે રીતે સાંભળતો હતો કોઈક હિન્દી ભાષી આગેવાનને, તો એમના કહેવા મુજબ વધારે વરસાદના હિસાબે તો ચોક્કસ કારણ શું હોઈ શકે, તો એમના જે કોઈ પ્રોફેસરો છે અથવા સાથે